ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. મિત્રો, ગઈકાલે આપણે તરત પહેલાની સંખ્યા, તરત પછીની સંખ્યા અને વચ્ચેની સંખ્યાની સમજ મેળવી. તો આજે આપણે મરકા ઘોડી દ્વારા સંખ્યાનો વિસ્તાર અને તેની સ્થાન કિંમતની સમજ મેળવીશું. તો જુઓ, ઉદાહરણ એક, 125. કઈ સંખ્યા આપેલી છે? 125. કેટલા અંકની સંખ્યા છે? 3 અંકની. કેટલા અંકની સંખ્યા છે? 3 અંકની. તો જુઓ, અહીંયા મરકા ઘોડી આપેલી છે. કઈ સંખ્યા? 125. એકમ, દશક, સો. હવે મરકા ઘોડીમાં આપણે અંક પ્રમાણે મરકા દોરશું. એકમના સ્થાનમાં કયો અંક છે? 5. તો એકમના સ્થાનમાં કેટલા મરકા આવશે? 5. 1, 2, 3, 4, 5. હવે દશકના સ્થાનમાં જુઓ કયો અંક છે? 2. કેટલા મરકા દોરશું આપણે દશકના સ્થાનમાં? 2. 1, 2. હવે સોનો સ્થાન જુઓ કયો અંક છે? 1. સોના સ્થાનમાં 1 અંક છે, તો સોના સ્થાનમાં કેટલા મરકા દોરશું? 1 મરકા. તો અહીંયા આપણા સ્થાન પ્રમાણે, દરેક સ્થાન પ્રમાણે આપણે મરકા દોરી દીધા. હવે અંકોમાં લખશું આપણે 125 સંખ્યા. હવે એને શબ્દોમાં કેવી રીતે લખાશે? 125. આ રીતે એને શબ્દોમાં લખવાનું છે. હવે હવે આપણે આ સંખ્યાનો વિસ્તાર કરવાનો છે, એટલે કે એના સ્થાન પ્રમાણે એને અલગ અલગ રીતે લખવાનો છે, છૂટા પાડવાનું છે. તો આપણી સંખ્યા છે 125. તો સોના સ્થાનમાં કયો અંક છે? 1. તો 100 પ્લસ દશકના સ્થાનમાં કયો અંક છે? 2. એટલે કે 2 દશક પ્લસ એકમના સ્થાનમાં કયો અંક છે? 5. આ રીતે આપણે સંખ્યાનો એકમ, દશક અને સો એ પ્રમાણે એનો વિસ્તાર કરવાનો છે. હવે આપણે સ્થાન કિંમત જોઈશું. આપણી સંખ્યા છે 125. તો જુઓ, સોના સ્થાનમાં કયો અંક છે? 1. તો 100 કેટલી વાર લીધા છે? 1 વાર. એટલે કે 1 × 100 = 100. હવે દશકના સ્થાનમાં કયો અંક છે? 2. તો 2 દશક કેટલી વાર લીધા છે? 2 વાર. એટલે કે 2 × 10 = 20. પ્લસ તો 20 થાય ને. હવે એકમના સ્થાનમાં જુઓ કયો અંક છે? 5. તો 5 એકમને આપણે કેટલી વાર લીધા છે? 1 વાર. તો 5 × 1 = 5. 5 × 1 = 5. તો જુઓ, આ રીતે આપણે સંખ્યાની સ્થાન કિંમત દર્શાવવાની છે. આપણી સંખ્યા છે 125. એકની સ્થાન કિંમત આવી 100. 2ની સ્થાન કિંમત આવી 20. 5ની સ્થાન કિંમત આવી 5. આ રીતે આપણે દરેક અંકની તેના સ્થાન પ્રમાણે તેની સ્થાન કિંમત દર્શાવવાની છે. તો મિત્રો, તમને સંખ્યાનો વિસ્તાર અને સ્થાન કિંમત કેવી રીતે લખવાની છે તેની સમજ પડી? તો ચાલો આપણે બીજું ઉદાહરણ જોઈએ. હવે જુઓ ઉદાહરણ 2. સંખ્યા આપેલી છે 275. તો અહીં મરકા ઘોડી આપેલી છે અને મરકા પણ દોરેલા છે. હવે આપણે મરકા ગણીને આપણે સંખ્યા લખીશું. એટલે જુઓ, એકમના સ્થાનમાં કેટલા મરકા છે? 1, 2, 3, 4, 5. તો એકમના સ્થાનમાં લખશો આપણે 5. દશકના સ્થાનમાં જુઓ 1, 2, 3, 4, 5, 6, 7. તો દશકના સ્થાનમાં લખશો 7. હવે સોના સ્થાનમાં જુઓ કેટલા મરકા આપેલા છે? 2. તો કેટલા લખશો સોના સ્થાનમાં? 2. તો આપણી સંખ્યા આવી ગઈ 275. તો આપણે અંકોમાં લખશું 275. એને શબ્દોમાં લખશું 275.
હવે શું કરવાનો છે? સંખ્યાનો વિસ્તાર. તો કેવી રીતે કરશો સંખ્યાનો વિસ્તાર? હા, તમને બરાબર સમજ પડી છે. વિસ્તાર કરશું આપણે 100ના સ્થાનમાં કયો અંક છે? 2. દશકમાં કયો અંક લખશો? દશકનો 7. અને એકમના સ્થાનમાં કયો અંક લખશો? અહીંયા 5. એટલે કે 275 ની સંખ્યાનો વિસ્તાર આવ્યો 150+7, 200+5 એકમ. આ રીતે વિસ્તાર કર્યો, બરાબર. હવે આપણે સ્થાન કિંમત જોઈશું. આપણી સંખ્યા છે 275, 2 ની સ્થાન કિંમત કેટલી આવશે? તમારો જવાબ એકદમ સાચો છે, 200. 7 ની સ્થાન કિંમત કેટલી આવશે? 70. 5 ની સ્થાન કિંમત કેટલી આવશે? તમારો જવાબ એકદમ સાચો છે, 5 ની સ્થાન કિંમત આવશે 5. તમને સમજ પડી ગઈ? તો ચાલો આગળ આપણે જોઈએ. તો જુઓ, નીચેની સંખ્યાઓનો વિસ્તાર કરો. અહીં આપણને સંખ્યા આપેલી છે, આપણે શું કરવાનું છે? તેના સ્થાન પ્રમાણે વિસ્તાર કરવાનો છે. ચાલો, 1 નંબરની સંખ્યા કોણ વાંચશે? બોલો, 112. 100ના સ્થાનમાં કયો અંક છે? 1. 100+ દશકના સ્થાનમાં કયો અંક છે? 9. દશક પ્લસ એકમના સ્થાનમાં કયો અંક છે? 2. 2 એકમ. આ રીતે આપણે સંખ્યાનો વિસ્તાર કરવાનો છે તેના સ્થાન પ્રમાણે. ચાલો આગળ જુઓ, 2 નંબરની સંખ્યા કોણ વાંચશે? તમારો જવાબ સાચો છે, 346. 300+4 દશક+6 એકમ. સમજાય છે? આગળ જુઓ, 3 નંબરની સંખ્યા 651. 600+5 દશક+1 એકમ. હવે આગળ 4 નંબરની સંખ્યા જુઓ, 168. 100+6+8 એકમ. તમને બરાબર સમજ પડી ગઈ લાગે છે. હવે આગળ જુઓ, 5 નંબરની રકમ કઈ આપેલી છે? 5 નંબરની રકમ 825. 800+2 દશક+5 એકમ. સમજાઈ ગયું? સંખ્યાનો વિસ્તાર કેવી રીતે કરવાનો છે એની સમજ બરાબર પડી ગઈ તમને મિત્રો? તો ચાલો આગળ જોઈએ. તો હવે જુઓ, નીચેની સંખ્યાઓમાં દરેક અંકની સ્થાન કિંમત લખો. આપણને અહીંયા સંખ્યા આપેલી છે, આપણે સંખ્યાના દરેક અંકની સ્થાન કિંમત લખવાની છે. 1 નંબરમાં આપણી સંખ્યા છે 160. 1 ની સ્થાન કિંમત કેટલી આવશે? 100. તમારો જવાબ સાચો છે. કેમ 100 આવે? કેમ કે કોના સ્થાનમાં છે? 100ના સ્થાનમાં. તો 1 ની સ્થાન કિંમત આવશે 100. 6 ની સ્થાન કિંમત કેટલી આવશે? 60. 10ના સ્થાનમાં કયો અંક છે? 6. તો 6 ની સ્થાન કિંમત આવશે 60. 0ની સ્થાન કિંમત કેટલી આવશે? એકમના સ્થાનમાં કયો અંક છે? 0. તો 0ની સ્થાન કિંમત કેટલી આવશે? 0. 0ની સ્થાન કિંમત આવશે 0. સમજાઈ ગયું? હવે જુઓ, 2 નંબરની સંખ્યા 467. 2 નંબરની સંખ્યા 467. 4 ની સ્થાન કિંમત કેટલી આવશે? 400.
છ ની સાત કિંમત કેટલી આવશે? સાત. સાત ની સ્થાન કિંમત કેટલી આવશે? સાત. તમારા જવાબ એકદમ સાચા છે, તમને બરાબર સમજ પડી ગઈ હોય એવું મને લાગે છે. તો ચાલો આગળ જોઈએ. ત્રણ નંબરની સંખ્યા જુઓ, 346. કોણ બોલશે હવે જવાબ? તમારો જવાબ એકદમ સાચો છે. ત્રણ ની સ્થાન કિંમત છે 300. ચાર ની સ્થાન કિંમત છે 40. છ ની સ્થાન કિંમત છે 6. બરાબર. ચાર નંબરની સંખ્યા જુઓ, 195. એકની સ્થાન કિંમત કેટલી આવશે? 100. નવ ની સ્થાન કિંમત 90. પાંચની સ્થાન કિંમત, પાંચની સ્થાન કિંમત 5. બરાબર, સમજાઈ ગયું લાગે છે તમને. પાંચ નંબરની સંખ્યા કોણ વાંચશે? 543. 543 બરાબર ની સંખ્યા આપણે. ચાલો હવે આપણે એની સ્થાન કિંમત લખીએ દરેક અંકની. પાંચ ની સ્થાન કિંમત કેટલી આવશે? 500. ચાર ની સ્થાન કિંમત 40. ત્રણ ની સ્થાન કિંમત, ત્રણ ની સ્થાન કિંમત કેટલી આવશે? 3. ત્રણ ની સ્થાન કિંમત આવશે 3. તમારો જવાબ સાચો છે. તો તમને બરાબર સમજ પડી ગઈ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંખ્યાઓનો વિસ્તાર અને તેની સ્થાન કિંમતની સમજ મેળવી. તો તમને સમજ પડી ગઈ. તો મિત્રો, આપણે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.